જય માતાજી. સ્વાગત છે આજના નવા ચેલેન્જ વિડીયોમાં. તો આજનું આપણું ચેલેન્જ વિડીયો કઈ રીતનું છે એ પણ તમને હરીભા સમજાવશે. તો બળુભા, આજનું આપણું ચેલેન્જ વિડીયો છે કે ઈટ ઉપર એક પગે ઉભા રહો અને ઇનામ જીતો તો ટોટલ 12 માણસો છે, બરાબર? તો 3 રાઉન્ડ આપણે પાડવાના છે, 4-4 માણસોના. તો એક રાઉન્ડે ઇનામ હશે 300 રૂપિયા, બરાબર? ઈ 4 જણમાંથી જે વિજેતા થાય એને ઇનામ મળશે. તો પહેલા આપણે નંબર પાડી દઈએ કે 1-4, પછી 4-8 અને 8-12. ચિયા ચિયા માણસો આવી છે. અરીબા, ઇનામ કીધું 300, બરાબર? એક રાઉન્ડ પહેલા આ ચેલેન્જના નિયમ કહી દઈએ, બરાબર? કે બધા ભાઈ બુટે નહીં પહેરવાના કે ચંપલે નહીં પહેરવાના, ઉકાળા પગે એ ટ્રાય કરી જ બતાવો એટલે ખબર પડી જાય. જો બતાવો, આ રીતે ઉભું રહેવાનું, પગ ઓમ રાખવાનો અને હાથ ઓમ અધેર. હાથ છૂટી જાય તોય આઉટ, પગ નેચો થઈ જાય તોય આઉટ, અને મોણસ ઈટ ઉપરથી પડતો થાય ને તોય આઉટ, બરોબર? મોજા નહીં રાખવાનો, કારણ કે કશું નહીં, મોજા નહીં, ચંપલ નહીં, એટલે અડવાના આવા પગ ઉગાડા. નંબર આલવાના ચાલુ છે આપણે, પછી નંબર લઈ રહી પછી ચેલેન્જની શરૂઆત કરીએ. કારણ કે એક પગે ઉભું એટલે બહુ કાઠું કોમ છે. પહેલાના માણસો ઉભા રહ્યા હતા તપસ્યા કરતા એટલે, અને આટલા તો એકને તપસ્યા કરેલી નહીં એટલે હર્યા તો કોઈ વધારે ઉભા રહેવાના નહીં. અને તપસ્યા થાય પણ શૂટિંગ ની આખો દાડી બે પગે ઉભા હોય છે અને આજે આપણે એક પગે ઉભી રહેવાનું છે, બરાબર? તો ભાઈ આપણો બધા કે પહેલો નંબર કનો છે? બિલ્લો લઈ રહ્યો ફટાફટ. પહેલા નંબર વાળા લાઈન માં થઈ જો. ત્રીજો, ચોથો આવી રહ્યો. એટલે આપણે નંબર પહેલો આ બાજુ ચાલુ રાખો છે. હા, આ બધા ગોઠવે છે. જો ભાઈ, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. એટલે બધી વખત બધા. તો જોવો, પહેલા નંબર છે આપણે ભુબતજી, બીજા નંબરે ફૂમતાજી, ત્રીજા નંબરે શ્રવણ, અને ચોથા નંબરે છે ભાવેશ. તો જોઈએ કે આ 4 જણાંથી કોણ વિજેતા થાય છે અને કોણ 300 રૂપિયાનું ઇનામ જીતે છે, બરાબર? લો ભાઈ, ઉભા રહેજો. ખરેખર ચેલેન્જ બહુ હાર્ડ છે, કારણ કે એક પગે ઉભું રહ્યું એટલે કાઠું તો પડે જ, પણ હવે આ 4 જણામાંથી કુણ કિસ્મત વાળું છે ને 300 રૂપિયા લઈ જાય છે. તો પગ તમારો જમણો રાખવો હોય કે ડાવો રાખવો, જે રાખવો રાખી પગ ની સ્વીટ, પણ જે ભાવે છે સિસ્ટમ કીધી ને એવી હોવી જોઈએ. ઓમ ના રે, પગ મારવાનો ઓમ રે. ના, ઓમ ઓમ, બરોબર. ઓમ આવું ના હોય એમ. ના, નિયમ એક જ. ભુબતજી આ બાજુ ફૂમતાળજી નજીક આવી દો. ફૂમતાળજી આવી ગયા છે, તમે જોઈ લો. આ બાજુ શ્રવણ આવ્યો છે, ભાવેશ આવ્યો છે. તો ચેલેન્જ ની શરૂઆત કરીએ. ટાઈમર કોણ આલા છે? કોઈ ટાઈમર ની જરૂર નહી, છેલ્લા સુધી જે રહેવા ચાર આમ છે હીરો વિનર થાય 300 રૂપિયા લઈ જા, બરોબર? ની જરૂર જ નહી. રેડી? તો પેલા ભાઈ ઉભારો, પેલા તો બધા જે જે પગ ની પોઝિશન લેવાની હોય લઈ, બરાબર? બરાબર, બધા પાછળ રહેજો, કોઈ આવે ના ખાલી. હા, બરાબર છે. હમણાં હમણાં જોન આલો, બધા જોન હમણાં આલજો. ચલો, એ વાતો ના કરો, જોન હમણાં આલો. એક મિનિટ, એક મિનિટ, એક ખાસ વાત કે શ્રવણ બે મિનિટ, બરાબર? આ પગ મેલ્યો, એ આ પગ મેલ્યો, બરોબર? હવે જેવું સ્ટાર્ટ કીધું અને મોણો ઓમ ઓમ થઈ પડી ગયો તો આઉટ જ ગણા. તો આઉટ, આઉટ જ છે. આ જે નક્કી પહેલથી કહી દઉં, આઈ આઉટ જ, એને કોઈ ટ્રાય નહીં બીજો, બરાબર? ગમે તે હોય, બરોબર? પેલા ભાઈ હાથ કઈ પોઝિશન માં રાખે? અધેર, અધેર. હળવે હળવે તમે શાંતિ થી તો કરી કોઈ એમ કે પોઝિશન લેરો, 4-4 જણા પગ મેલ્યો, શાંતિ શાંતિ, બરાબર? કમ્પ્લીટ દસો સ્ટાર્ટ કે તમે હળવે હળવે પગ ઓમ્પલો કરશો તો વધો નહીં આવે, પણ પડવાની કોશિશ ઉતાવળ ના કરી દેતા. ચલો રેડી, તમને ફાવે એમ. સ્ટાર્ટ, તમને પગ પડી ગયો. હા, ફૂમતાજી ગયા, ફૂમતાજી ગયા, પાટી જોઈએ. બે માણસો નીકળી ગયા. હવે જોઈએ કે શ્રવણ અને ભાવુ આ બે થી કોણ જીતશે. શ્રવણ જીતશે, શ્રવણ જીતશે, શ્રવણ જીતશે. શ્રવણ કાઢો તાજો, ગોઠવાઈ જો ખાલી, પેલા ઉભા જ રહી ટીપે પગ ના મેલો, ફટાફટ આવી જો. તપસ્યા કરેલી કોઈ દાડો? કેમ? એ હા, એક પગે ઉભો રહેલો કોઈ? કદી નહીં. હા, કદી નહીં ઉભો રહ્યો. ચેમ કે મારા પગ મેલવાની જગ્યા નહીં હોય, આખો દાડો ઘેરી જ દોડતો જ હોય. તારા કાઠું કમ ભાઈ, હાથ તો એમ બોધેલા ના રાખવાના, બરોબર? ઓમ જ રાખજો. અરે ભાઈ, તમે શું? હા, હાથ બોધેલા નહીં રાખવાના, બરોબર? ઓમ છૂટા જ રાખવાના. હા, ના કે ઓમ ના છૂટી, ઓમ છૂટી જાય.
એટલે આઉટ ગણાય. ઓમ રાખવાનું ભાવેશ, ઓમ રહેજો. ના વધેલા નહીં આ રીતે. આપણે ભાવેશ સાઈડમાં રેન્જ સ્ટાર્ટ કરજો. ઉપર દિલ્હી હાલના ઉપર ના ચેક નહીં કરવું. રેડી? હવે તમે તાર કઈ કહો સ્ટાર્ટ. રેડી સ્ટાર્ટ. ચેલેન્જ ઉભા રહેજો ભાઈ, હું ના જોતા. ચેલેન્જ એટલે ચેલેન્જ. તો હવે રાઉન્ડ કયો આવ્યો છે? 9 નંબર, 10, 11 અને 12 લાસ્ટ રાઉન્ડ. બરોબર, તો છેલ્લા રાઉન્ડમાં છે આપણા જલુબા, ભરતસિંહ, વાઘુબા અને ભમરસિંહ. બરાબર, તો જોઈએ કે આ ચાર જણાથી કુલ વિજેતા થાય છે અને કુલ 300 રૂપિયા જીતી જાય છે. બરાબર, ચલો ભાઈ રેડી. પોઝિશન લઈ લો પહેલા. આમ તો આપણે પેલો ચોથો રાઉન્ડ લેવાનો હતો, પણ મોણસો એક મોણો ઓછો છે એટલે નહીં. બરાબર, રેડી રેડી સ્ટાર્ટ સ્ટાર્ટ. બીજા નહી બતાવું. મસ્તન મસ્તન હો, જોરદાર. કોઈ બોલતા નહીં, ખાલી તમે બોલશો નહીં. ખાલી ભમરસિંહ એકલા આઉટ થયા, બાકી બધા કમ્પ્લીટ આયા. ભમરસિંહ અફસોસ થઈ ગયો. ચાલુ રાખજો. બરોબર, બે હગ્ગા ભાઈ રહ્યા છે. તો મફુગા કો આઈ ગયા પેલી બાજુ. હવે કોક ગયા ભેગું છે ભાઈ હો. નહીં તો એક કે નહીં આ નહીં. ખરા હો ભાઈ, કશું ડુકવાડજો નહીં. જેમ એ પ્રોજેક્શન કમ્પ્લીટ જ છે. ના, એ પ્રોજેક્શન બરોબર છે. બરોબર, પ્રોજેક્શન તો બરોબર છે. એ જલુભાઈ પછી કાઠા થાય જો, કોઈ ચિંતા ના કરતા. કાઠા થાય કાઠા થાય જો. બેલેન્સ કરજો, શરીરનું બેલેન્સ કરજો. ખાલી સલુભા જાય, સલુભા જ્યાં ભેગા છો પરછી કાઢા તો તમે. ધાર હાર ના બોલો, હાર ના બોલો. બે ભાઈ હતા તો આ વખતે મોટા ભાઈ જીત્યા. તો ચોથા ત્રીજા રાઉન્ડ ના વિજેતા છે આપણે જલુભા. તો જલુભા જીતી ગયા છે. પણ આપણે એક કહેવાય કે ભરતસિંહ ની જીત કહેવાય, કારણ કે ત્રણ રાઉન્ડ માં ભરતસિંહ પણ સૌથી વધારે ટચા કહેવાય. ત્રીજા રાઉન્ડ માં જોરદાર કહેવાય. અને આપડે મફુગાકો પણ આઈ ગયા છે, તમે જોઈ લો. તાવ મટ્યો. તો પેલા રાઉન્ડ નો વિનર હતો શ્રવણ. શ્રવણ નો કોંગ્રેચ્યુલેશન. બીજા રાઉન્ડ માં દિલીપ, ત્રીજા રાઉન્ડ માં જલુભા. દિલીપ નો કોંગ્રેચ્યુલેશન. કોંગ્રેચ્યુલેશન. કોક તો આવે. ત્રીજા રાઉન્ડ ના વિનર જલુભા. તો જય માતાજી મિત્રો, આજનો આ ચેલેન્જ વિડીયો વેકન પૂરું થાય છે. તો આ વિડીયો ને બને એટલું લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ SB ફિટનેસ પાટણ ને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.